सूरत जिल्लाना महुवा तालुकाना अनावल गाम खाते धारासभ्य मोहनभाई ढोडिया अने तालुका पंचायत प्रमुख हितेन्द्रभाई पटेलनी उपस्थितिमां भव्य त्रिरंगा यात्रा काढवामां आवी हती। आजादी का अमृत महोत्सव उजवणी अंतर्गत अनावल खाते थी निकळेली भव्य तिरंगा यात्रामां शाळाना बाळको तेमज आंगणवाड़ी वर्करो अने सरपंच मंजुलाबेन तेमज पंचायतना सभ्यो अने ग्रामजनों उत्साहभेर जोड़ाया हता। આ તિરંગા યાત્રાથી ગામમાં રાષ્ટ્રીય ભક્તિનું વાતાવરણ જોવા મળ્યું હતું। આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની આહવાનથી હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરેલ છે, તેમાં આજે અનાવલ ગ્રામ પંચાયત તરફથી તમામ વેપારી મિત્રો, ગામના વરિષ્ઠ આગેવાનો, કાર્યકર્તા ભાઈ બહેનો તથા કર્મચારીઓ સાથે અને સ્કૂલના બાળકો જોડે અનાવલ બિરસા મુંડા સર્કલ પરથી તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું। તેમાં તિરંગા યાત્રા બિરસા મુંડા સર્કલથી નીકળી અનાવલ હાઈસ્કૂલ બજારમાં થઈને ગ્રામ પંચાયતના મકાનથી થઈ અને પાદર મોલ્લામાંથી ફરીને શુક્લેશ્વર ફળિયાથી પાછી બિરસા મુંડા સર્કલ પર આવીને સમાપન એનું કરવામાં આવ્યું હતું અને સમાપન આપણા રાષ્ટ્રગીત ગાઈને આ કાર્યક્રમનું સમાપન કરેલ હતું। તેમાં આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી મોહનભાઈ દોડિયાની ઉપસ્થિતિ પણ વિશેષ રહી હતી અને એમના માર્ગદર્શન હેઠળ આ તમામ યાત્રા તિરંગા યાત્રા પૂરી કરવામાં આવેલ છે। જય હિંદ। અનાવલ ગામે હર ઘર તિરંગાનો જે આઝાદીના અમૃત મહોત્સવમાં જે આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાને જે આહવાન કર્યું છે, એના ભાગરૂપે આજે અમે અનાવલ ગામજનો સાથે તમામ વિભાગના અધિકારી કર્મચારીઓ સાથે બાળકો વિદ્યાર્થીઓ સાથે મળીને આજે અનાવલ સર્કલ પરથી બિરસા મુંડા ભગવાનને હાર પહેરાવીને અમે આજે રેલી સ્વરૂપે આખા ગામની અંદર અમે તિરંગો લહેરાવ્યો છે અને ગામજનોને આહવાન પણ કર્યું છે કે હર ઘર તિરંગો તમારો ફરકાવો। આઝાદીના અમૃત મહોત્સવનો જે આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાને આપણને સૌને જે માર્ગદર્શન આપ્યું છે એ પ્રમાણે આપણે સૌ આપણા પોતપોતાના ઘરે તિરંગો લહેરાવીએ એવી આહવાન પણ ધારાસભ્ય તરીકે મેં કર્યો અને ખૂબ આનંદમાં લોકો જનતાની અંદર જે આનંદ છે, લોકોનો જે આવકાર છે, મને એવું લાગે છે કે આઝાદીનો અમૃત મહોત્સવ 75મા વર્ષે આપણે ખૂબ સહી સમય પર ઉજવી રહ્યા છીએ। સાહેબ, આપને કેવું લાગ્યું છે? શાળાના શિક્ષકો, શાળાના બાળકો, ગામના ખૂબ આગેવાનો, ખૂબ સુંદર આજે આટલું સરસ આયોજન ગ્રામ પંચાયતના સરપંચીએ ગામજનોએ કર્યું છે, હું અભિનંદન આપું છું ધારાસભ્ય તરીકે, અમારા તાલુકા પંચાયતના પ્રમુખભાઈ શ્રી હિતેન્દ્રભાઈ, અમારા જિલ્લા પંચાયતના સભ્ય સંગીતાબહેન અને અન્ય ચૂંટાયેલા બધા જ તાલુકા જિલ્લા પંચાયતના ભાઈ શ્રી રાકેશભાઈથી માંડીને કિશોરભાઈ તમામ લોકો સાથે રહીને આ રેલીને અમે પૂર્ણ કરી છે। અસ્તુ, ભારત માતા કી જય! જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, સરદાર વલ્લભભાઈ પટેલ કી જય!